કોરોના વાયરસ કે જેણે વિશ્વભરમાં આતંક મચાવ્યું છે, ત્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે ભણવા માટે થઈને બહાર ગયા હોય અને આ બધું તંત્ર બંધ થવાના કારણે ફસાઈ ગયા હોય તેવી પણ ઘટના પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે વધુમાં ભારત મૂળના એવા વિદ્યાર્થીઓ કે જે ફસાયા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ભારતના વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સ દેશમાં કોરોના વાયરસથી ભયના ઓથાર હેઠળ, કે મૂળ આ ગુજરાતી વિદ્યાર્થીઓ છે પરંતુ MBBS ડોક્ટરની ડિગ્રી માટે તેઓ ફિલિપાઈન્સ દેશના મનીલા શહેરમાં હતા. ભારત દેશના અલગ અલગ રાજ્યના 600 જેટલા વિદ્યાર્થીઓ અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ હાલ તો વિઝા મેળવવા માટે ભારતની એમ્બેસી ખાતે મથામણ કરી રહ્યા છે. ફિલિપાઈન્સથી ગઈકાલે ભારત આવવા માટે તેઓ રવાના થયા હતા, વાયા મલેશિયા થઈને રવાના થયા હતા, પરંતુ ત્યાંથી ભારતની ફ્લાઇટો બંધ થઈ જતાં આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. અને આ વિદ્યાર્થીઓ મીડિયા થકી અપીલ કરી રહ્યા છે કે જ્યાંથી તેઓ ફસાયા છે ત્યાંથી તેમને બહાર કાઢવા માટે મદદ કરવામાં આવે. શું કહે છે તે વિદ્યાર્થીઓ આવું જાણીએ. અમે અહીંયા ફિલિપીન્સની અંદર આવેલું મોલોરોસ સિટી છે ત્યાંથી અમે ગુજરાતી સ્ટુડન્ટ્સ છીએ. અમે અહીંયા સ્ટડી કરીએ છીએ. અમે અહીંયા ફિલિપીન્સની અંદર પિછલા ઘણા દિવસથી અમે અહીંયા અટવાયેલા છીએ અને કન્ડિશન અહીંયા ખરાબ છે, જેથી કરીને અમે આ વિડીયો દ્વારા એવો મેસેજ પહોંચાડવા માગીએ છીએ ઇન્ડિયન ગવર્મેન્ટને તથા ગુજરાતની ગવર્મેન્ટને કે સ્ટુડન્ટ્સ જે અહીંયા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે અહીંયા છે ફિલિપીન્સની અંદર હાલની તકે, એ લોકો માટે કોઈ પણ જાતના સ્ટેપ્સ લેવામાં આવે અર્જન્ટલી, જેથી કરીને તે સ્ટુડન્ટ્સ ઇન્ડિયામાં પાછા આવી શકે અને તેમના ઘરે પાછા જઈ શકે. કારણ કે અહીંયા ફિલિપીન્સની અંદર અત્યારે સિચ્યુએશન દિવસ દર દિવસ બગડતી જાય છે અને આ વસ્તુને નજરમાં રાખીને ફિલિપીન્સની ગવર્મેન્ટે એવું જાહેર કર્યું ગઈકાલે કે 72 કલાકની અંદર તે લોકો તેમનું જેમેન્ટને એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ જાતના ડિસિઝન લે જેથી કરીને ઇન્ડિયાના સ્ટુડન્ટ્સને તે અહીંયાથી ઇવેક્યુએટ કરી શકે જલ્દીથી જલ્દી. અને ગઈકાલ રાતના ન્યૂઝ પ્રમાણે ફિલિપીન્સની અંદર કોરોના વાયરસ તો છે જ, પણ એની સાથે સાથે બર્ડ ફ્લૂ નામનો હજી એક ફ્લૂ જે છે તે બહુ તેજીથી ફેલાય છે, તો એને લીધે પણ ઘણા લોકો અફેક્ટ થયા છે. પણ તેમાં કેટલા અફેક્ટ થયા છે, તેમાં ક્યાં ફેલાવાનું છે તેના હજી ડેટા બહારે નથી આવ્યા, બટ બહુ સ્પીડથી સ્પ્રેડ થઈ જાય છે. તો અત્યારે સિચ્યુએશન ખરાબ થતી જાય છે અને હાલની તકે ફિલિપીન્સની અંદર 187 કેસીસ ઓલરેડી કન્ફર્મ થઈ ગયા છે આજના ન્યૂઝ પ્રમાણે. સો અમે એટ લાસ્ટ તમામ જે સ્ટુડન્ટ્સ જે છે તેના થકી અમે ઇન્ડિયાની ગવર્મેન્ટ તથા ગુજરાતની ગવર્મેન્ટ નિલેશ ઢીલા GTV ગુજરાત ન્યૂઝ ડિસિઝન લેવાનું હોય એ તાત્કાલિક ધોરણે લે. અસ્તુ જય.